કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર. આજે 21 નવેમ્બર ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાક વીમા કંપનીઓ ખેડૂતોને વીમો ચૂકવવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે. આથી ખેડૂતોમાં ભારે આક્રોશ છે. વીમાનું પ્રીમિયમ ભરનાર ખેડૂતોને વળતર મળી રહ્યું નથી. આ મુદ્દે ખેડૂતો ફરજિયાત પાક વીમાનો નિયમ રદ કરાવવા માટે માંગણી કરી રહ્યા છે. ગુજરાત સરકારે આ અંગે કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી હતી, જેને કેન્દ્રની સબ કમિટીએ માન્ય રાખી છે. કેન્દ્રીય કેબિનેટમાં પણ પાક વીમો મરજિયાત કરવાની રજૂઆત માન્ય રહેશે તેવી શક્યતા છે. જામનગરમાં રસ્તે રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે. આ સમસ્યા નિવારણ માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને નવો નિર્ણય કર્યો છે. રખડતા પશુઓ પકડવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખાનગી કંપનીને પશુઓ પકડવાની જવાબદારી સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તંત્ર પાસે સાધનો અને સ્ટાફનો અભાવ છે, એટલે પશુઓ પકડવાની કામગીરીનું કોઈ જ પરિણામ દેખાતું નથી. હવે ખાનગી કંપની આ મુદ્દે સફળ થશે કે પછી તેમાં પણ ભ્રષ્ટાચાર થશે, આવો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. જામનગરના કુખ્યાત ભૂ માફિયા જયેશ પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. જયેશે વકીલ વી એલ માનસત્તા દ્વારા એક જાહેર નોટિસ અખબારમાં પ્રકાશિત કરી હતી, જેમાં દિનેશભાઈ રવજીભાઈ દોંગાની અંદાજિત 1.5 કરોડની જમીન પોતાની હોવાનો જયેશે દાવો કર્યો હતો. આ જમીન ઢીંચડા રોડ પર આવેલી છે. નોટિસની જાણ થતાં જમીનના મૂળ માલિક દિનેશભાઈ ચોંકી ગયા હતા. એમણે આ અંગે એસપી સમક્ષ પણ રજૂઆત કરી હતી. એસપીની સૂચનાથી એલસીબીએ જયેશ તથા તેના વકીલ વી એલ માનસત્તા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જામનગરના હેડ કોન્સ્ટેબલ ચંદ્રવિજયસિંહ ઝાલા પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. દારૂબંધી ભંગના ગુનામાં એક આરોપીનું નામ ન ખોલવાના મુદ્દે લાંચ માંગવામાં આવી હતી. આ અંગે એલસીબીને ફરિયાદ કરવામાં આવી હતી. એસીબીની રાજકોટની ટુકડીએ છટકું ગોઠવ્યું હતું. આરોપી પોલીસ કર્મીનો વચેટીયો લાંચની રકમ સ્વીકારતા ઝડપાયો હતો. સમગ્ર મામલે પોલીસ બેડામાં ભારે ચર્ચા જગાવી છે. જામનગરની ઓસવાળ ઇંગ્લિશ એકેડેમીની ઇમારતનો ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમયગાળાનું શાળાને રૂપિયા 61,591નું વીજ બિલ મળ્યું છે. આ વીજ બિલ શાળાને ચૂકવાયું નથી. શાળા સંચાલન સમિતિના મંત્રી હિરેન ગુટકાએ ગ્રામ્ય કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરી હતી, છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. આખરે આ મુદ્દે શાળા સંચાલકોએ મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.